મિત્રો ગઈકાલે બપોર બાદ અને મોડી રાત્રે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી હતી તો આજે પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીની સંભાવના રહેશે અરબસાગરમાં બની રહેલી સિસ્ટમને અનુસંધાને રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીને મંદ અંશે વેગ મળશે મિત્રો અરબસાગરમાં બની રહેલી સિસ્ટમ અંગેની લેટેસ્ટ અપડેટ જોઈએ તો આ સિસ્ટમ આજે રાત્રિ સુધીમાં ડિપ્રેશનની કેટેગરીએ પહોંચી શકે જે આવતીકાલે ડીપ ડિપ્રેશન બનીને બિપોર જોઈ વાવાઝોડામાં ફેરવાશે મિત્રો સિસ્ટમના ટ્રેક અંગે હવે કંઈક અંશે ફિક્સ ચિત્ર બની રહ્યું છે જીએસએફ મોડલની છેલ્લી ચાર અપડેટ મુજબ આ સિસ્ટમ ઉત્તર ઉત્તર પશ્ચિમમાં ગતિ કરીને ઓમાન બાજુ ત્રાટકી શકે જે જીએસએફ મોડલની અપડેટ મુજબ ગુજરાતથી ઘણી દૂર પસાર થાય છે જોકે યુરોપિયન મોડલમાં હજુ આ ટ્રેકમાં દર અપડેટમાં થોડો જાજો ફરક જોવા મળી રહ્યો છે મિત્રો ગુજરાત ઉપર સંભાવનાની વાત કરીએ તો ગુજરાત ઉપર વાવાઝોડું આવવાની સંભાવના ખૂબ જ ઓછી ગણાય જો ટ્રેકમાં કોઈ મોટો યુટર્ન જોવા મળે તો જ ગુજરાતને અસર કરતા રહેશે બાકીની અત્યારની છેલ્લી થઈ રહેલી અપડેટ મુજબ ગુજરાત ઉપર વાવાઝોડાનો ખતરો ઓછો ગણી શકાય બિપોર જોઈ વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ ઉજળી બની રહી છે મિત્રો આ સિસ્ટમ પાસ થઈ ગયા બાદ ચોમાસું કેટલી ગતિથી આગળ વધશે એ વાવાઝોડું પસાર થઈ ગયા બાદ એટલે કે જમીન ઉપર ટકરાયા બાદ ચિત્ર ઉજળું બનશે જોકે આ અંગેની નિયમિત અપડેટ આપણે વેધર ઓફ ગુજરાત ચેનલના માધ્યમથી આપતા રહેશું તો અમારી સાથે જોડાયેલા રહેજો